राज्यों में कांग्रेस ने अपनी सरकार बनाई है, जिसके चलते पाटीदार चौकड़ी मांजलपुर पर जश्न मनाया गया था। मध्य प्रदेश, राजस्थान और छत्तीसगढ़ में कांग्रेस अपनी सरकार बनाने वाली है। इस खुशी में आज मांजलपुर पाटीदार चौकड़ी पर कांग्रेस के कार्यकर्ताओं ने पटाखे चलाकर और मिठाइयां खिलाकर जश्न मनाया था। અમે આજે માંજલપુર વિધાનસભા વોર્ડ નંબર 18માં કોંગ્રેસની જે 3 રાજ્યોમાં જીત થઈ છે એના આનંદના ભાગરૂપે ફટાકો ફોડીને અને પેડા વેચીને લોકોનું મોઢું મીઠું કરાવીને ખુશી વ્યક્ત કરી છે। કારણ કે છેલ્લા કેટલાય સમયથી લોકોને જે હાલાકી પડતી હતી, મોંઘવારી છે, જીએસટી છે, નોટબંધી છે, ખેડૂતોના જે દેવા છે એ માફ નથી થયા, એટલે દુઃખી ખેડૂત છે, બેરોજગાર યુવાન છે, એ બધાએ વળતો બોલ્યા વગર વળતો જવાબ ભારતીય જનતા પાર્ટીને આપી દીધો છે। અને ભારતીય જનતા પાર્ટીને એક જ શીખ લેવાની છે કે ઠાલા પછનું અપવાના ન હોય, જુમલેબાજી કરવાની ન હોય, પ્રજાના જે સાચા પ્રશ્નો છે એ પ્રશ્નો લઈને એમને જે સમસ્યાઓ છે ઓછી કરવાની હોય અને એમને સુખાકારી વધે એવા કામો કરવાના હોય। અને ફરીથી કોંગ્રેસે જે 60 વર્ષમાં લોકોના કામો કર્યા છે, લોકોની વચ્ચે રહ્યા છે, અને આજે માંજલપુર ખાતે ગઈકાલે જે 3 રાજ્યોમાં કોંગ્રેસનો જ્વલંત વિજય થયો એનું સેલિબ્રેશન ઉજવવામાં આવ્યું હતું। અને આ સેલિબ્રેશન અને 3 રાજ્યોમાં વિજય એટલે થયો છે કે જ્યારથી રાહુલ ગાંધી એ પક્ષના પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યા પછી 2 રાજ્યોની ચૂંટણી થઈ, એમાં પંજાબ પછી કર્ણાટક, એ બંને જગ્યાએ વિજય થયો છે। અને ત્યારબાદ આ બીજા 3 રાજ્યોમાં પણ વિજય થયો છે। અને એનું મુખ્ય કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાનશ્રીએ જે રીતે જૂઠું બોલીને સત્તા હાંસલ કરી હતી અને જે જે વચનો આપ્યા હતા, જે જે સત્તા બતાવ્યા હતા, એ પણ લોકોનું પૂરું કર્યું નહીં। અને એના કારણે લોકોમાં એક આક્રોશ હતો કે કિસાનોનું દેવું માપ હોય, કે યુવાનોને રોજગારી હોય, કે પછી મહિલાઓની સુરક્ષાની વાત હોય, તમામ ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીએ લોકોને વચનો આપી અને જે વચનો પાળ્યા નહીં એના કારણે લોક આક્રોશને કારણે આજે સરમુખત્યાર શાહીનો અંત આવ્યો છે અને લોકશાહીનો વિજય થયો છે।